હિંમતનગર તાલુકાના રામનગર ગામમાં આજે ઓવરલોડ ડ્રેથી ભરીને જતી ટ્રકોને ગામ લોકોએ અટકાવતા ભારે હોબાળો મચવા પામ્યો હતો. હિંમતનગર તાલુકાના રામનગર ગામમાં ઓવરલોડ રેતી ભરીને જતી ટ્રકોને ગામ લોકોએ અટકાવતા ભારે હોબાળો મચ્યો હતો. ગામમાંથી રેતી ભરીને જતી ઓવરલોડ ટ્રકોને લીધે ગામના રોડ તૂટી ગયા છે, જેના કારણે વાહનોનું નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ખાણ ખનીજ વિભાગે સાંજે 5:30 બાદ રેતીનું વહન ન કરી શકાય તેવો નિયમ બનાવ્યો હોવા છતાં બે રોકટોક આખી રાત ટ્રકો ત્યાં ફરી રહી હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. જોકે આજે ગુસ્સે ભરાયેલા ગામ લોકોએ રેતીની ટ્રકો અટકાવતા ખનીજ માફિયાઓ ત્યાં ધસી આવ્યા હતા અને ગામ લોકો જપાજપી શરૂ કરી દીધી હતી. ચોથી તાલુકાનું ગેટ ગામ, ત્યાંથી સાબરમતી નદીની ખનીજ ચોરી રાત દિવસ ચાલુ રહેશે. એમાં સરકારશ્રીને આપણે કહેવું એ છે કે રાત્રે 5:30 પાસ બંધ થાય તો આખી રાત જે પાસ ભરશે. ઓવરલોડિંગ ગાડી જે 16 ટનની મંજૂરી મળેલી છે તે 32 ટન વજન 40 ટન વજન ભરી અને ગાડીઓ આવશે અને તે અમારા હિંમતનગર સાહેબાપુર રોડ એકદમ બીભત્સ હાલતમાં કરી નાખ્યો છે અને રોડની દશા આ ટીવી પર મેં બતાવેલી છે અને પાણીની લાઈનો છે, ગટરની લાઈનો છે એ પણ તૂટવાના આરા આવી છે. અમારી બેન દીકરીઓ આ ડિલિવરીનો પ્રસંગ હોય તો રસ્તામાં કઈ રીતે જવું એ પ્રશ્ન મારો મેન ઉભો થયો છે. રસ્તામાં થઈ જાય, રસ્તામાં ડિલિવરી થઈ જાય, મારે શું કરવાનું? એક બાઇટ છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.